સામાજિક ઉત્કૃષ્ટ યોજનાની સમીક્ષા કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છાત્રો માટેની શિષ્યવૃત્તિ હોસ્ટેલ સુવિધા નિવાસી શાળાઓ માટે અંગેની પણ માહિતી મેળવી હતી કેન્દ્રીય સામાજિક ન્યાય અને આધારિકતા રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવેલે વડોદરા જિલ્લાના શીર્ષ અધિકારીઓ સાથે બેઠક યોજીને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાની સમીક્ષા કરી હતી ખાસ કરીને સામાજિક ઉત્કર્ષ માટે થઈને રહેલી કામગીરી માટે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા દલિતો વંચિતો પીડિતો આદિવાસીઓ મહિલાઓના કલ્યાણ માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓનો લાભ તેના લાભાર્થીઓને મળી રહ્યો છે સામાજિક ઉત્કર્ષની આ યોજનાઓથી ગરીબોના જીવનમાં પરિવર્તન આવ્યું છે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી આઠવલેએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છાત્રો માટેની શિષ્યવૃત્તિ હોસ્ટેલ સુવિધા નિવાસી શાળાઓ અંગેની પણ માહિતી મેળવી હતી આ ઉપરાંત સફાઈ કામદારો વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગજનો માટેની યોજનાઓની પણ સમીક્ષા કરી હતી દિવ્યાંગજનોને કેન્દ્ર સરકારની એલિમકો કંપની મારફત મહત્તમ સાધન સહાય મળે તેવું પ્રેરક સૂચન પણ તેમણે કર્યું હતું વડોદરા શહેરમાં સયાજીબાગ ખાતે નિર્માણાધીન ડોક્ટર બાબા સાહેબ સંકલ્પ ભૂમિ સ્મારકમાં કાર્યપ્રગતિનો અહેવાલ પણ તેમણે જાણ્યો હતો આ બેઠકમાં કલેક્ટર શ્રી વિજલ શાહ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ નાયબ પોલીસ કમિશનર સુશ્રી જુલી કોઠિયા સામાજિક અધિકારીતા વિભાગના સંયુક્ત નિમાયક સુશ્રી નયના શ્રીમાળી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા